આજે આપણે ધોરણ 2 માં ગણિતમાં વિષય શીખીશું એમાં છે પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો તો એમાં શું કરવાનું છે આજે આપણે ઉદાહરણ સમજો અને સરવાળા લખો સરવાળા તો બધાને ખબર છે ને આજે આપણે આગળ શીખી ગયા એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની એટલે કે સરવાળા એનું ચિહ્ન શું છે વત્તા બરાબર તો અહીં લખ્યું છે 23 વત્તા ખાલી જગ્યા બરાબર 30 તો આપણે 23 માં કેટલા ઉમેરીશું તો 30 જવાબ આવશે આપણે અહીંયા આ 23 છે બરાબર પણ આપણે 23 કરવાના નહીં આગળથી આપણે 30 સુધી કરતા રહીશું તો કેટલા ઉમેરવા પડે જવાબ આવે તો આપણે અહીંયાથી ગણીશું આ 1 પછી 2 3 4 5 6 અને 7 બરાબર એટલે 23 આપણે જો જે સંખ્યા આપી તો એની કરવાની એની પછીથી આપણે શરૂઆત કરવાની તો 24 25 26 27 28 29 ને 30 તો આપણે 30 23 માં કેટલા ઉમેરીશું તે જવાબ આવતા આ 1 2 3 4 5 6 અને 7 એટલે કે 23 માં આપણે 7 ઉમેરીશું તો જવાબ 30 આવે એ પ્રમાણે આપણે હવે આ દાખલા બનાવવાના છે તમારે આજે કોડો દોરો હોય તો દોરી દેવાનો અને મોડે આવે તો મોડે કરવાનો છે બરાબર આપણે બધા દાખલા મોડે માંથી જ થાય નહીં કે આપણે એક બે દાખલા જોઈ લઈએ 12 વત્તા ખાલી જગ્યા બરાબર 20 હંમેશા આપણે જે આ રીતે કરીએ છીએ એમાં નાની સંખ્યા તરફથી ગણતું જવાનું બરાબર તો 12 આપેલા છે એમાં કેટલા ઉમેરીશ તો 20 જવાબ આવશે તો અહીંયા 12 છે બરાબર તો આપણે 12 ને ગણવાના નહીં અહીંયાથી ગણવાનું તો 12 માં કેટલા ઉમેરતા જઈએ તો 20 જવાબ આવે તો આપણે અહીંથી કરીશું આ 1 આ 2 3 4 5 6 7 અને 8 બરાબર તો 12 માં કેટલા ઉમેર્યા તો 20 જવાબ આવ્યો 8 બરાબર ને 13 14 15 16 17 18 19 ને 20 એટલે 12 માં આપણે 8 ઉમેરીએ તો કેટલો જવાબ આવે 20 જવાબ આવે એટલે અહીંયા શું આવશે 8 લખવાનું બરાબર એ રીતે આપણે બીજા દાખલા જોઈએ 14 વત્તા ખાલી જગ્યા બરાબર 25 તો 14 થી 25 સુધી હવે આપણે આ રીતે નહીં પાડીએ પણ કરવું જોઈએ બરાબર 14 ને ગણવાના ને એની પછી સંખ્યા થી આપણે કરીશું તો કેટલા ઉમેરવા પડે 25 કરવા માટે તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 બરાબર 25 લેવા માટે 14 માં કેટલા ઉમેરીશું આપણે 11 ઉમેરીશું એટલે કે 14 વત્તા 11 બરાબર 25 જેનો આડો સરવાળો એકમ એકમે દસ્તક દસ્તક કરી જોઈએ તો જવાબ આવશે જો આ એકમ છે આ એકમ છે चौबीस जवाब आर ने नहीं गणवा संख्या એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર 13 માં કેટલા ઉમેરીશું તો 24 જવાબ આવ્યો અહીંયા પણ કેટલો જવાબ આવ્યો 11 જો એક તો એક વાર દસ્તક દસ્તક કરી જોઈએ 3 ને 4 એટલે 1 2 જવાબ એનો આવી જાય છે પછી છે 7 વત્તા ખાલી જગ્યા બરાબર 25 તો સાત ને આપણે અહીંયા સાત ને ગણવાના નહીં એની પછી સંખ્યા થી કરવાનું કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 એટલે કે આપણે સાત માં 18 ઉમેરી 7 વત્તા 18 કરીશું એટલે 25 જવાબ આવે બરાબર હવે આ કેવી રીતે જવાબ 25 આવે તો આપણે કરવાનું 8 એકમ છે અને 7 એકમ છે અહીંયા દસ્તક માં કશું છે નહીં સોળ જવાબ આવે બરાબર અગિયાર છે એમાં કેટલા ઉમેરીશું તો સોળ જવાબ આવશે તો 1 2 3 4 ને 5 બરાબર અગિયાર ને 5 સોળ થાય ને એટલે આપણે અહીંયા જવાબ આવશે 5 તમે મોડે હાથથી પણ ગણી શકો છો બરાબર ખાલી જગ્યા વત્તા 9 બરાબર 23 તો 9 માં કેટલા
જોબ આવે તમે આ રીતે આંગળીના ભેડાથી પણ કરી શકો આપણે એ રીતે ટ્રાય કરી શકો કેટલા છે 9 છે ફરીથી ગણવા 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 એટલે આ 12 13 અને 14 એટલે કેટલો જવાબ આવ્યો 14 બરાબર અહીંયાથી તમે જો ગણી શકો 10 થી તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થઈ ગયું એટલે બરાબર છે આપણો જવાબ પછી આ રીતે લઈ લેવાનું મેં તમને એકંદર પ્રમાણ શીખવાડ્યું છે એ પ્રમાણે હવે છે ખાલી જગ્યા વત્તા 18 બરાબર 16 26 ખાલી જગ્યા વત્તા 18 બરાબર 26 તો 18 ને કેટલા ઉમેરવા પડે તો 18 છે 26 સુધી ગણવા 18 ને લેવાના ને એટલે 19 થી 26 ગણીએ એટલે 2 3 4 5 6 7 અને 8 18 માં આપણે 8 ઉમેરીશું એટલે 26 જવાબ આવશે બરાબર પછી છે ખાલી જગ્યા વત્તા 15 બરાબર 30 તો અહીંયા ખાલી જગ્યા છે 15 આલ્યા છે તો 15 ના કેટલા ઉમેરો 15 30 જવાબ આવે બરાબર તમારે 15 નું ઘડી આવતો નથી આવે તો તમે આવે છે એટલે આપણે 15 આપ્યા છે 15 ને લેવાના નહીં 100 થી ગણવાના 30 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 એટલે 15 વત્તા 15 બરાબર 30 થયું હવે છે 21 વત્તા આ જગ્યા બરાબર 29 21 માં આપણે કેટલા ઉમેરે તો 29 આવે તો મોડે પણ આવે તો 22 23 24 25 26 27 28 અને 29 એટલે કેટલા ઉમેરે 6 7 ને 8 એટલે 21 માં 8 ઉમેરીશું તો 29 જવાબ આવશે પછી છે 18 વત્તા આ જગ્યા બરાબર 27 તો 18 માં કેટલા ઉમેરીશું 27 આવશે આપણે 18 ને લેવાના નથી તેથી ગણવાના 19 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 27 સુધી ગણવાના બરાબર 9 18 વત્તા 9 બરાબર 27 બરાબર હવે છે 6 વત્તા આ જગ્યા બરાબર 17 6 માં કેટલા ઉમેરીશું તો 17 જવાબ આવશે તો આપણે અહીંયા 6 થી ગણવાનું છે 17 સુધી તો 6 ને રવા દેવાના જે સંખ્યા આપી છે નાની એની બાજુથી ઘસવાનું આપણે 6 ને લેવાના નહીં એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 17 સુધી આયા તો કેટલા થયા ટોટલ 11 એટલે કે 6 વત્તા 11 બરાબર 17 પછી છે 12 નો દાખલો 17 વત્તા આપણે જગ્યા બરાબર 30 સત્તર માટે કેટલા ઉમેરશું 30 થશે એટલે આ રહ્યા 17 આપણે 17 ને ગણવાના નહીં એની પાછળથી વધારતી કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એટલે જવાબ આવ્યો 13 એટલે કે 17 વત્તા 13 બરાબર 30 આગળ આપણે શું છે ખાલી જગ્યા વત્તા 13 બરાબર 18 મોડે પણ 13 માં કેટલા ઉમેરીશું તો 18 આવશે તો કે 14 15 16 17 ને 18 કેટલા ઉમેર્યા 13 માં 5 ઉમેર્યા એટલે કે 5 વત્તા 13 બરાબર 18 જો ખાલી જગ્યા વત્તા 7 બરાબર 20 7 માં કેટલા ઉમેર્યા તો 20 જવાબ આવે એટલે આપણે અહીંયા 7 છે 8 થી 20 સુધી ગણીશું 1 2 3 4 5 6 7 13 વત્તા 7 બરાબર 20 7 થી ગણી શકાય 13 માં 7 ઉમેરો એટલે કે 14 15 16 17 18 19 અને 20 થઈ ગયા હવે ખાલી જગ્યા વત્તા 14 બરાબર 28 14 માં કેટલા ઉમેરીશું તો 28 જવાબ આવશે તો 14 કઈ છે આ રહ્યા આપણે 15 થી 28 સુધી ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 14 નું 28 બરાબર એટલે કે 14 માં 14 ઉમેરીએ તો 28 જવાબ આવે પછી છે ખાલી જગ્યા વત્તા 17 17 માં કેટલા ઉમેરીએ તો 21 આવે તો 17 થી અહીંયા ગણવાનું 18 19 20 21 એટલે
કેટલા ઉમેરા 17 માં 4 ઉમેરા એટલે 4 વત્તા 17 બરાબર 21 હવે જે મેં તમને દાખલા કરાયા ને 1 થી 16 એ બધા દાખલા તમારે સ્વાધ્યાયમાં કરી દેવાના અને પાછા નોટમાં પણ કરી દેવાના બરાબર દાખલા છે એટલે તમારે નોટમાં પણ એકવાર કરી દેવાના અને સ્વાધ્યાયમાં પણ કરવાના છે એ તમારું હોમવર્ક છે બરાબર જો પાન નંબર 30 પરના જે દાખલા છે આવૈયા બધા તમારે સી ડબલ એન નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાના છે એ તમારું હોમવર્ક છે બરાબર